નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. બુડલી પાસે વરસંગ એક્વેડક્ટ પાસેથી વરસંગ નદીનું પાણી આપણે જોઈ શકીએ છીએ. પૂરપાટ પાણી વહી રહ્યા છે. વરસંગ નદીમાં એક્વેડક્ટ પાસે ફાઉન્ડેશન રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે. એ સ્ટ્રક્ચર પાસેથી ધસમસતા પાણીના પૂર જઈ રહ્યા છે. આમ સામાન્ય પાણી હોય તે વખતે વચ્ચેના ત્રણ ગાળામાંથી પાણી જાય એ પ્રકારની રચના છે, પરંતુ અહીંયા એક ચેકડેમ જેવી રચના છે જેમાંથી પાણી રોકાય છે અને એ રોકાય અને અમુક મર્યાદા સુધી તે પાણી રોકાય અને પછી ઓવરટોપિંગ થઈ અને ડેમ જેવી રચનાને કારણે અત્યારથી આપણે જોઈ શકીએ છીએ કે એની ઉપરથી જેમ છલતીની ઉપરથી પાણી વહે એ પ્રમાણે પૂરપાટ પાણી એક્વેડક્ટના ગાળાઓમાંથી નીકળી અને આગળ જઈ રહ્યા છે. અને આ એક જે સર્જન કરે છે દ્રશ્યો, જે દ્રશ્યો સર્જન થાય છે એમાં હાઇડ્રોલિક જમ્પ જેવી પણ પરિસ્થિતિ સર્જાય છે. લોન્ચિંગ એપ્રોનની જેમ આ વચ્ચેના ત્રણ ગાળા છે તેમાંથી પણ પાણી આપણે જોઈ શકીએ અને તમામ ગાળાઓમાંથી પાણી આજે આ વરસંગ નદી બે કાંઠે હતી ત્યારે વહી રહી હતી. અને વરસંગનું રૌદ્ર સ્વરૂપ જોવું હોય તો બુડલીના વરસંગ એક્વેડક્ટ જે નર્મદા મુખ્ય નહેર પર બનાવેલો છે ત્યાં જોઈ શકો છો કે તમામ ગાળાઓમાંથી પૂરપાટ, જાણે કોઈ ડેમના દરવાજા ખોલ્યા હોય અને પાણી પૂરપાટ નીકળીને વહી જતું હોય એ પ્રકારના દ્રશ્યો બુડલીના જાખરપુરા અને રાજપુરા વચ્ચે આવેલા આ વરસંગ એક્વેડક્ટના ગાળાઓમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં બે પ્રવાહ છે, વિશાળ પ્રવાહ, એક નર્મદાનો મુખ્ય નહેરનો પ્રવાહ હતો, નર્મદાના એમાં નવ બેરલ છે એમાંથી પસાર થઈ વહે છે, જ્યારે નીચેથી વરસંગ નદી વહે છે. સમગ્ર દુનિયાનો સૌથી વધુ જળવહન ક્ષમતા ધરાવતો આ જળસેતુ છે, એક્વેડક્ટ છે, અને તેની આ ખૂબીને કારણે તે સમગ્ર દુનિયામાં પ્રચલિત પણ છે. ફરી એકવાર તમે દ્રશ્યો જુઓ કે એના તમામ ગાળાઓ છે, 25 ગાળાઓ છે, એ તમામ 25 ગાળાઓમાંથી આ પાણી પૂરપાટ નીકળી ડાઉનસ્ટ્રીમ તરફ વહી રહ્યું છે. આ દ્રશ્યો ખૂબ જ નયનરમ્ય પણ છે, કારણ કે આ પ્રકારના દ્રશ્યો છે નદીનો જે વહેણ છે. અને વરસંગ નદી આમેય તોફાની નદી છે, જ્યારે પણ એ પેરિનિયલ રિવર છે, સિઝનલ રિવર છે, જ્યારે પણ પાણી અહીંથી વહે છે ત્યારે આ પ્રકારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને પણ વહે છે, જેને લીધે વરસંગના દ્રશ્યો જોવા માટે, વરસંગના રૂપને જોવા માટે લોકો, જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.